નમસ્કાર દોસ્તો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયના પ્રેક્ટિસ વર્ગના ચેપ્ટર નંબર 16 સંખ્યા સાથે રમત સ્વાદના સ્વાધ્યાય 16.2નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. આપણી ચેનલ પર ધોરણ 8ના ગણિત વિષયના પ્રેક્ટિસ વર્ગના બધા જ પ્રકરણના સોલ્યુશનના વિડીયો મૂકેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 8ના ગણિત વિષયના પ્રેક્ટિસ વર્ગના પ્રકરણ નંબર 16ના સ્વાધ્યાય 16.2નું સંપૂર્ણ સોલ્યુશન. એમાં આપણે પ્રશ્ન નંબર 1, નીચે આપેલ સરવાળાની પ્રક્રિયામાં તે મૂળાક્ષરોની કિંમત મેળવો. નંબર 1, a વત્તા a બરાબર ba. એ બરાબર 0 અથવા 5 હોઈ શકે. એ બરાબર આપણે 0 લઈએ તો 0 વત્તા 0 વત્તા 0 બરાબર 0. અહીંયા બી એ આવે, 0 નથી આવતું એટલે જે શક્ય નથી. હવે એ બરાબર આપણે 5 લઈએ તો 5 વત્તા 5 વત્તા 5 એટલે 15 આવે. એટલે અહીંયા 5 જ આવતું છે, એ જ આવતો છે ને 1 15 જે શક્ય છે. એટલે એ બરાબર 5 ને બી બરાબર કેટલા આવ્યા? 1 1. હવે આપણે દાખલો નંબર 2 જોઈએ. 85 વત્તા 4a બરાબર જવાબ કેટલો છે? bc 3. ઉકેલ જોઈએ દાખલાનો. 5 વત્તા a બરાબર 3 આપેલા છે. વધીને ધ્યાનમાં લે, વધી ધ્યાનમાં લે, 1 અહીં વધી 1 ધ્યાનમાં લે. 5a વત્તા a બરાબર 13 થાય. હવે એને કરતાં કરીએ, માતેને માતે એને કરતાં કરીએ. બરાબરના બરાબર 13 ને 13, આજે પ્લસ 5 છે જમણી બાજુ, ઓછા 5 થાય. 13 ઓછા 5 બરાબર 8 થાય. હવે એ બરાબર કેટલા લેતા? 8 લે. 85 વત્તા 48 કેટલા જવાબ આવશે આપણો? 8 ને 5 13 વધી પડી 1, 8 ને 1 9 9 ને 4 13, 133 થાય જે શક્ય છે. એટલે એ બરાબર 8 લે, માટે બી બરાબર 1 ને સી બરાબર 3. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. 3a વત્તા 58 બરાબર જવાબ b 2. હવે ઉકેલ જોઈએ. a વત્તા 8 બરાબર 2 આપેલ છે. વધીને ધ્યાનમાં લેતા, 1 વધી ધ્યાનમાં લઈએ આપણે તો a વત્તા 8 બરાબર 12 થાય. હવે એને કરતાં બનાવીએ, માટે એ બરાબર 12 ના 12 ને પ્લસ 8 ના ઓછા 8 થાય. 12 ઓછા 8 બરાબર 4 થાય. એ બરાબર 4 લેતા, કેટલા? એ બરાબર 4 લે. તો 34 વત્તા 58 બરાબર કેટલા આવે? 92. એટલે બી બરાબર અહીંયા 9 મળે આપણને, થાય જે શક્ય છે. લખી દેવાનું એ બરાબર 4 ને બી બરાબર 9. હવે આપણે દાખલો નંબર 4 જોઈએ. 5a વત્તા 38 જવાબ છે b 5. ઉકેલ જોઈએ આપણે દાખલાનો. a વત્તા 8 બરાબર 5 આપેલ છે. વધીને ધ્યાનમાં લઈએ તો a વત્તા 8 બરાબર 15, વધી 1 ધ્યાનમાં લઈએ અહીં 15 થાય. તો એને કરતાં બનાવીએ, માથે બરાબરના બરાબર 15 ના 15 ને પ્લસ 8 ના જમણી બાજુ ઓછા 8 થાય. બરાબર 15 ઓછા 8 બરાબર 7 થાય. એ બરાબર 7 થાય, 7 લેતા. 57 વત્તા 38 એટલે કેટલા આવશે આપણા? 55. કેટલા આવે? 55. વધી 1 પડશે અહીં, થાય જે શક્ય છે. એટલે એ બરાબર 7 ને બી બરાબર 9. દાખલો નંબર 5 જોઈએ કે 4a વત્તા 25 જવાબ છે b 3. ઉકેલ જોઈએ દાખલાનો. a વત્તા 5 બરાબર 3 આપેલ છે. વધીને ધ્યાનમાં લેતા, વધીને આપણે ધ્યાન લઈએ 1 વધી તો a વત્તા 5 બરાબર 13 થાય. કેટલા થાય? 13. માટે એને કરતાં બનાવીએ, બરાબર 13 ને પ્લસ 5 ઓછા 5 થાય. 13 ઓછા 5 બરાબર 8 થાય. એ બરાબર 8 લેતા, એટલે 48 વત્તા 25 બરાબર 73 થાય જે શક્ય છે. ને એ બરાબર 8 ને બી બરાબર 7. હવે 6. 3a વત્તા 45 જવાબ કેટલા આવે? b 2. તો a વત્તા 5 બરાબર 2 આપેલા છે. વધીને ધ્યાનમાં લઈએ, 1 વધી ધ્યાનમાં લઈએ તો a વત્તા 5 બરાબર 12 થાય. માટે એ બરાબર કેટલા કરતા? 12 ના 12 રહેશે ને પ્લસ 5 ને જમણી બાજુ ઓછા 5 થાય. 12 ઓછા 5 એટલે 7 થાય. બરાબર એ બરાબર 7 લેતા, એ બરાબર 7 લેતા કેટલા થાય? 37 વત્તા 45 જવાબ આવે. કેટલા આવે જવાબ? 82 થાય જે શક્ય છે. માટે એ બરાબર 7 ને બી બરાબર 8. હવે દાખલા નંબર 7. ab વત્તા 37 જવાબ 6a. હવે આ દાખલાનો ઉકેલ જોઈએ. દશકના અંકમાં a વત્તા b બરાબર કેટલા આવે 6. a વત્તા b બરાબર 6 આપેલા છે. તો એ બરાબર આપણે 0 લે, 0 1 2 3 હોઈ શકે. તો એ બરાબર 0 લે.
તો બી બી વત્તા સાત બરાબર દસ આવે, કેટલા આવે? દસ આવે. દશકના સ્થાનમાં એક વત્તા કેટલા વધી એક લેવાની, એક વત્તા શૂન્ય વત્તા ત્રણ બરાબર ચાર થાય, જે શક્ય નથી. હવે એ બરાબર એક લે, બી વત્તા સાત બરાબર અગિયાર થાય, દશકમાં એક વત્તા ત્રણ થાય બરાબર પાંચ થાય, જે શક્ય નથી. હવે બે લઈએ, એ બરાબર આપણે બે લઈએ, બી વત્તા સાત બરાબર બાર થાય, દશકના સ્થાનમાં વધી એક લેવાની, એક બે વત્તા ત્રણ બરાબર છ થાય, જે શક્ય છે. એટલે કે બી વત્તા સાત બરાબર બાર થાય, એમાં બી બરાબર કેટલા આવે? બારના બાર ને પ્લસ સાતના ઓછા સાત થાય, બાર ઓછા સાત બરાબર પાંચ થાય, કે એ બરાબર બે ને બી બરાબર પાંચ. હવે દાખલો નંબર આઠ, એ એક વત્તા એક બી બરાબર, જવાબ કેટલો? બી શૂન્ય. હવે ઉકેલ જોઈએ દાખલાનો. એકમ અંકમાં એક વત્તા બી બરાબર શૂન્ય આપેલ છે, વધીને ધ્યાનમાં લે, વધીને આપણે ધ્યાનમાં લેતા બી વત્તા એક બરાબર દસ થાય, અને બી બરાબર દસ ઓછા એક થાય, આ પ્લસ એક જમણી બાજુ ઓછા એક થાય, દસ ઓછા એક બરાબર નવ થાય. દશકના સ્થાનમાં એ વત્તા એક બરાબર બી થાય, અને એક વત્તા એ વત્તા એક બરાબર નવ થાય, માટે એ બરાબર નવ ને પ્લસ એક ને પ્લસ એક બે, જે જમણી બાજુ ઓછા બે થાય, નવ ઓછા બે બરાબર સાત, એ બરાબર સાત થાય, ને બી બરાબર નવ. એકોતેર વત્તા ઓગણીસ બરાબર કેટલા જવાબ આવે? નેવું થાય, જે શક્ય છે. એટલે એ બરાબર સાત ને બી બરાબર નવ લે. હવે દાખલો નંબર નવ, બે એ બી વત્તા એ બી એક, જવાબ છે બી એક આઠ. ઉકેલ જોઈએ દાખલાનો. હવે એકમ નંગમાં બી વત્તા એક બરાબર આઠ આપેલ છે, માટે બી બરાબર કેટલા આવે? બી બરાબર આઠ, જમણી બાજુ એક જતા ઓછા એક થાય, આઠ ઓછા એક એટલે સાત થાય. હવે એ વત્તા બી બરાબર એક આપેલ છે, તો એ વત્તા સાત બરાબર, અહીં બી બરાબર સાત મૂકી દે, તો એ વત્તા સાત બરાબર એક થાય, વધીને ધ્યાનમાં લેતા એ વત્તા સાત બરાબર કેટલા આવે? અગિયાર થાય. એને કરતા બનાવીએ આપણે, એ બરાબર અગિયાર ને અગિયાર રહેશે, ને પ્લસ સાતને ઓછા સાત થશે, અગિયાર ઓછા સાત બરાબર ચાર થાય. હવે એ બરાબર ચાર લેતા બી બરાબર સાત લઈ લેવાનું, એ બસો સુડતાલીસ વત્તા ચારસો એકોતેર થશે. સાતને એક આઠ, સાતને ચાર કેટલા થાય? અગિયાર, વધી પડી એક, એક વત્તા બે વત્તા ચાર એટલે સાત થાય, થાય જે શક્ય છે. એ બરાબર ચાર ને બી બરાબર સાત. હવે દાખલો નંબર દસ જોઈએ, બાર એ વત્તા છ એ બી, જવાબ કેટલો છે? એ શૂન્ય નવ. દશકના સ્થાનમાં દશકના અંકમાં બે વત્તા એ બરાબર શૂન્ય, વધીને ધ્યાનમાં લેવાનું, એટલે એ બરાબર શું થશે? એને કરતા બનાવીએ બરાબર, અહીં શૂન્યના આપણે દસ થશે, વધી ધ્યાનમાં લઈએ દસ ઓછા, આ વત્તા બેના ઓછા બે થશે જમણી બાજુ બરાબર, દસ ઓછા બે એટલે આઠ થાય. એકમના અંકમાં, એકમના અંકમાં શું થશે? આઠ વત્તા બી બરાબર નવ આપેલા છે, બીને કરતા બનાવીએ, બી બરાબર નવના નવ રહે નવ, ને પ્લસ આઠના ઓછા આઠ થાય, નવ ઓછા આઠ એટલે એક થાય, એ બરાબર આઠ, એ બરાબર આઠ, ને બી બરાબર એક લેતા મૂકી દેવાનું. એ એકસો અઠ્ઠાવીસ વત્તા છસો એક્યાસી, આઠને એક નવ, આઠને બે દસ, ને વધી પડી એક એટલે કેટલા આવે? છ ને બે આઠ આવે, આઠસો નવ, તે શક્ય છે. એ બરાબર આઠ ને બી બરાબર એક લેતા. પ્રશ્ન અગિયાર, એકત્રીસ એ વત્તા એક એ ત્રણ, જવાબ કેટલો? પાંચસો એક. ઉકેલ જોઈએ દાખલાનો, એ વત્તા ત્રણ બરાબર એક આપેલ છે, વધીને ધ્યાનમાં લેતા, વધીને આપણે ધ્યાનમાં લે કેટલા આવશે? અહીં એક વત્તા ત્રણ બરાબર અગિયાર થાય, એને કરતા બનાવવાના, એ બરાબર અગિયારના અગિયાર ને પ્લસ ત્રણના ઓછા ત્રણ થાય, અગિયાર ઓછા ત્રણ બરાબર આઠ થાય, એ બરાબર આઠ લેતા કેટલા લેવાના? એ બરાબર આઠ, ત્રણસો ને અઢાર વત્તા એકસો ત્યાસી, આઠને ત્રણ અગિયાર, વધી પડી એક, આઠને બે દસ, વધી એક, ત્રણ એક ચાર ને એક પાંચ, પાંચસો એક, એ બરાબર આઠ લેતા પાંચસો એક જવાબ થાય, તે શક્ય છે. હવે દાખલો નંબર બાર, એકતાલીસ એ વત્તા બે બી ચાર, જવાબ કેટલો છે? સાતસો બાર. ઉકેલ જોઈએ આપણે દાખલાનો, આપણે કિંમત મેળવવાની છે એની, બીની. એ વત્તા ચાર બરાબર બે આપેલ છે, વધીને ધ્યાનમાં લે, તો એ વત્તા ચાર બરાબર એ વધી એક હશે, લગદાન બાર. હવે એને કરતા બનાવવાના, બરાબરના બરાબર બારના બાર પ્લસ ચારના બાદ જમણી બાજુ ઓછા ચાર થશે, બાર ઓછા ચાર બરાબર આઠ થાય, એક વત્તા બી, એક વત્તા બી બરાબર એક આપેલ છે, વધીને ધ્યાનમાં લેતા, તો કે અહીં એક વધી ધ્યાનમાં લે, એક વત્તા નવ બરાબર અગિયાર થાય. હવે એ બરાબર આઠ,
બી બરાબર 9 લે, કેટલા? બી બરાબર 9 લે તો 418 વત્તા 294 બરાબર 8 ને 4 12, વધી પડી 1 1 2, એ વત્તા 9 11, વધી પડી 1 4 ને 1 5 7, 712 જે શક્ય છે. એટલે એ બરાબર કેટલી કિંમત શક્ય છે? એ બરાબર 8 ને બી બરાબર 9. પ્રશ્ન 2, નીચે આપેલા ગુણાકારની પ્રક્રિયામાંથી મૂળાક્ષરોની કિંમત મેળવો. તો નંબર 1, એ એ ગુણ્યા એ બરાબર સી એ બી. ઉકેલ જોઈએ દાખલાનો. એ ગુણ્યા એ બરાબર એ આપેલ છે, માટે એ બરાબર 9 હોઈ શકે. તો એ બરાબર 9 લેતા, 99 × 9 એટલે કેટલા આવે? 99 × 8, વડી ભણ્યા 8, 99 × 8, 9 × 8, 891 થાય જે શક્ય છે. એટલે એ બરાબર 9, બી બરાબર 1, સી બરાબર 8. નંબર 2, 1 × 1 = 9 ઉકેલ જોઈએ દાખલાનો. 1 × 1 = 1 આપેલ છે, એ બરાબર 0 1 5 6 હોઈ શકે. તો એ બરાબર આપણે પહેલાં 0 લઈએ તો કેટલા આવે? 10 × 0 = 0 જે શક્ય નથી. એ બરાબર 1 લે તો 11 × 1 = 11 જે શક્ય નથી. હવે એ બરાબર 5 લે, કેટલા લે? 5 તો 15 × 5 એટલે કેટલા આવે? 75 જે શક્ય નથી. હવે 6 લે, એ બરાબર 16 × 6 = 96 જે શક્ય છે. 16 × 6 = 96, 6 × 6 = 3, 6 × 6 = 9, 96 એટલે બરાબર 6 લેતા. હવે દાખલો નંબર 3, કે 6 × 1 = 1 જવાબ કેટલો આવે? 1 × 1 = 4. ઉકેલ જોઈએ દાખલાનો. 1 × 1 = કેટલા આવે? 4 આપેલ છે, માટે એ બરાબર 2 અથવા 8 હોઈ શકે. તો એ બરાબર 2 લે તો 62 × 2 = 124 જે શક્ય છે. 62 × 2 = 124 એ બરાબર 2 લેટા. હવે નંબર 4, 33 × 1 બરાબર જવાબ છે 2 × 7. ઉકેલ જોઈએ. 3 × 1 = 7 આપેલ છે, હવે એ બરાબર કેટલા થશે? 9 હોય એટલે કે એ બરાબર 9 લેતા 33 × 9 = કેટલા આવે? 9 × 7 = 9 × 3 = 27, 2 વડી પડી 2, 7 × 7 = 9 × 3 = 27 ને 2 × 9 = 27 297 જાય તે શક્ય છે. એ બરાબર 9. નંબર 5, AB × 5 જવાબ છે CAB. ઉકેલ જોઈએ દાખલાનો. એ ને બીની કિંમત શોધવાની છે ABCની. હવે એ બરાબર B × 5 = B આપેલ છે, તો B બરાબર 0 કાં તો 5 હોઈ શકે. ને A × 5 = A આપેલ છે, તો એ બરાબર 0 કાં તો 5 હોઈ શકે. તો આપણે એક કન્ડિશન લઈએ, એ બરાબર 5 ને B બરાબર 0 લેતા, એટલે કેટલા આવે? 50 × 5 = 250 જે શક્ય છે. માટે એ બરાબર 5, બી બરાબર 0, સી બરાબર 2. દાખલો 6, 2A × A = કેટલા આવે? 69. ઉકેલ જોઈએ દાખલાનો. A × A = 9 આપેલ છે, એ બરાબર 3 હોય તો એ બરાબર 3 લેતા 23 × 3 એટલે કેટલા આવે? 69, એ બરાબર 3 જે શક્ય છે. પ્રશ્ન 3, નીચેની સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે, નિશેષ વિભાજ્ય છે. નંબર 1, 5329, બધા અંકોનો સરવાળો કરીએ. સરવાળો બરાબર 5 + 3 + 2 + 9 = 19, જે 3 વડે વિભાજ્ય નથી, માટે આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. નંબર 2, 5670 ઉકેલ. આ બધા અંકનો સરવાળો કરીએ. સરવાળો બરાબર 5 + 6 + 7 + 0 = 18, જે 3 વડે વિભાજ્ય છે. બધા 3 વડે વિભાજ્ય છે, માટે આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. હવે 3 જોઈએ. પ્રશ્ન 3, 1947 સરવાળો કરીએ. 1 + 9 + 4 + 7 = 21, જે 3 વડે વિભાજ્ય છે, માટે આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. 4, 2019 સરવાળો કરીએ બધા અંકોનો. 2 + 0 + 1 = 9 = 12, જે 3 વડે વિભાજ્ય છે, માટે આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. નંબર 5, 5555 સરવાળો. 5 + 5 + 5 = 20 થાય. હવે જોઈએ ઉકેલ.
જે 3 વડે વિભાજ્ય નથી, 20 3 વડે વિભાજ્ય નથી, માટે આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. નંબર 6, 3348. સરવાળો કરીએ બધા અંકોનું. 3 વત્તા 3 વત્તા 4 વત્તા 8 બરાબર 18, જે 3 વડે વિભાજ્ય છે, માટે આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. પ્રશ્ન 4, નીચેની સંખ્યાઓને 9 વડે નિશેષ વિભાજ્ય છે. નંબર 1, 6255. સરવાળો કરીએ 6 વત્તા 2 વત્તા 5 વત્તા 5 બરાબર 18, જે 9 વડે વિભાજ્ય છે, માટે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. નંબર 2, 7884. સરવાળો 7 વત્તા 8 વત્તા 8 વત્તા 4 બરાબર 27, જે 9 વડે વિભાજ્ય છે, માટે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. નંબર 3, 5004. સરવાળો કરીએ બધા અંકોનો. 5 વત્તા 0 વત્તા 0 વત્તા 4 બરાબર 9, જે 9 વડે વિભાજ્ય છે, માટે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. નંબર 4, 9993. સરવાળો 9 વત્તા 9 વત્તા 9 વત્તા 3 બરાબર 30, જે 9 વડે વિભાજ્ય નથી, માટે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય નહીં. નંબર 5, 6666. સરવાળો 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 બરાબર 24, જે 9 વડે વિભાજ્ય નથી, માટે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય નહીં. નંબર 6, 8883. સરવાળો કરીએ આપણે 8 વત્તા 8 વત્તા 8 વત્તા 3 બરાબર 27, જે 9 વડે વિભાજ્ય છે, માટે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. પ્રશ્ન નંબર 5, નીચેની સંખ્યાઓમાં એક્સની કિંમત શું હોય તો સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, એ આપણે શોધવાનું છે. તો જોઈએ અંકોનો સરવાળો કરીએ. પહેલો દાખલો 235x, અંકોનો સરવાળો બરાબર 2 વત્તા 3 વત્તા 5 વત્તા 1 બરાબર 2 વત્તા 3 વત્તા 5 એટલે 10 વત્તા 1 વત્તા 1. હવે 10x વત્તા પહેલાં 10x વત્તા બરાબર 12 લઈએ પહેલાં, તો એક્સની કિંમત શું હશે? એક્સ બરાબર 12 ના 12 પ્લસ 10 ને જમણી બાજુ ઓછા 10, 12 ઓછા 10 એટલે એક્સ બરાબર 2. હવે એક્સ વત્તા 10 વત્તા 1 બરાબર 15 લે, તો એક્સની કિંમત શું હશે? એક્સ બરાબર 15 ને 15 ને પ્લસ 10 ના ઓછા 10 આવે, 15 ઓછા 10 એટલે એક્સ બરાબર 5. 10 વત્તા 1 બરાબર 18, એક્સના કરતાં 18 ના 18 બરાબર ને બરાબર, પ્લસ 8 ના પ્લસ 10 ના ઓછા 10 થશે, 18 ઓછા 10 એટલે 8 આવે એક્સ બરાબર. હવે નંબર 2, 80x9. અંકોનો સરવાળો કરીએ. 8 વત્તા 0 વત્તા 1 વત્તા 9 બરાબર 17 વત્તા 1 આવે, 17 વત્તા 1 બરાબર 18 લઈએ પહેલાં, તો એક્સને કરતાં બનાવીએ બરાબર ને બરાબર 18 ના 18 ને પ્લસ 17 ના ઓછા 17 થાય, એટલે કે 18 ઓછા 17 એટલે 1 આવે એક્સ બરાબર. હવે 17 વત્તા 1 બરાબર 21, હવે એક્સને કરતાં બનાવીએ બરાબર ને બરાબર 21 ને 21 ને પ્લસ 17 ના ઓછા 17 થાય, 21 ઓછા 17 એટલે એક્સ બરાબર 4. 17 વત્તા 1 બરાબર 24, એક્સને એક્સ બરાબર ને બરાબર 24 ને 24 પ્લસ 17 ના ઓછા 17 થાય, 24 ઓછા 17 એટલે 7 આવે એક્સ બરાબર. હવે નંબર 3 જોઈએ, 6x57. અંકોનો સરવાળો કરીએ. 6 વત્તા 1 વત્તા 5 વત્તા 7 બરાબર 18 વત્તા 1, 18 વત્તા 1 બરાબર 18 લઈએ પહેલાં, એક્સ બરાબર શું થશે? 18 પ્લસ 18 ના ઓછા 18, 18 ઓછા 18 એટલે એક્સ બરાબર 0 આવે. 18 વત્તા 1 બરાબર 21 લઈએ પહેલાં, 21 લઈએ તો એક્સ બરાબર 21 ને પ્લસ 18 ના ઓછા 18 થાય, 21 ઓછા 18 એટલે 3 આવે એક્સ બરાબર. 18 વત્તા 1 બરાબર 24, હવે એક્સને કરતાં બનાવીએ બરાબર ને બરાબર ને 24 ને 24 પ્લસ 18 ના ઓછા 18 થાય, 24 ઓછા 18 એટલે એક્સ બરાબર 6. 18 વત્તા 1 બરાબર 27, એક્સને કરતાં બનાવીએ બરાબર 27 ને 27 પ્લસ 18 ના ઓછા 18 થાય, 27 ઓછા 18 બરાબર એક્સ બરાબર 9 આવે. હવે નંબર 4, x542. અંકોનો સરવાળો કરીએ બરાબર. x વત્તા 5 વત્તા 4 વત્તા 2 બરાબર એક્સ, 5 વત્તા 4 વત્તા 2 એટલે 11 આવે એક્સ વત્તા 11. હવે x વત્તા 11 બરાબર 12, એક્સને કરતાં બનાવીએ બરાબર ને બરાબર 12 ના 12 પ્લસ 11 ના ઓછા 11 આવે, 12 ઓછા 11 એટલે 1 આવે એક્સ બરાબર. x વત્તા 11 બરાબર 15, એક્સને કરતાં બરાબર ને બરાબર 15 ના 15 પ્લસ 11 ના ઓછા 11 થાય, 15 માંથી 11 જાય એટલે 4 આવે એક્સ બરાબર. x વત્તા 11 બરાબર 18,
એક્સ ને કરતા બનાવીએ બરાબર ને બરાબર 18 ને 18 પ્લસ 18 ઓછા પ્લસ 11 ઓછા 11 થાય 18 ઓછા 11 એટલે 7 આવે એક્સ બરાબર. હવે દાખલો નંબર 5 44 એક્સ 5 અંકુન સરવાળો કરીએ 4 વત્તા 4 વત્તા x વત્તા 5 બરાબર કેટલા આવે બરાબર 13 વત્તા x. નંબર 1 13 વત્તા x બરાબર 15 આવે તો x ને કરતા કરીએ બરાબર ને બરાબર 15 ને 15 પ્લસ 13 ના ઓછા 13 આવે 15 ઓછા 13 એટલે 2 આવે x બરાબર. હવે 13 વત્તા x બરાબર આપણે 18 લઈએ x ને કરતા બનાવીએ બરાબર ને બરાબર 18 ને 18 પ્લસ 10 ના ઓછા 13 થાય 18 ઓછા 13 એટલે 5 આવે. 13 વત્તા x બરાબર 21 x ને કરતા બનાવીએ બરાબર ને બરાબર 21 ને 21 પ્લસ 10 ના ઓછા 13 થાય ને 21 ઓછા 13 એટલે x બરાબર 8. હવે પ્રશ્ન નંબર 6 નીચેની સંખ્યાઓમાં xની કિંમત શું હોય તો સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. નંબર 1 343x અંકોનો સરવાળો કરીએ બરાબર 3 વત્તા 4 વત્તા 3 વત્તા x બરાબર કેટલા આવે અહીં 10 વત્તા x 10 વત્તા x બરાબર 18 લે x ને કરતા બનાવીએ બરાબર ને બરાબર 18 ને 18 પ્લસ 10 જે જમણી બાજુ લઈ જતા ઓછા 10 થાય 18 ઓછા 10 એટલે 8 આવે x બરાબર. હવે નંબર 2 53x 6 અંકોનો સરવાળો કરીએ 5 વત્તા 3 વત્તા x વત્તા 6 બરાબર કેટલા આવે 5 વત્તા 3 વત્તા 6 14 વત્તા x. હવે 14 વત્તા x બરાબર કેટલા આવે 18 કેટલા 18 લેતા x ને કરતા બનાવીએ બરાબર 18 ને 18 પ્લસ જે 14 છે તે જમણી બાજુ ઓછા 14 થાય 18 ઓછા 14 એટલે x બરાબર 4. નંબર 3 6x 87 અંકોનો સરવાળો કરીએ 6 વત્તા x વત્તા 8 વત્તા 7 બરાબર 6 વત્તા 8 વત્તા 7 એટલે 21 વત્તા x આવે. હવે 21 વત્તા x બરાબર 27 લે તો x બરાબર 27 ને 27 ના પ્લસ 21 ને ઓછા 21 થશે જમણી બાજુ 27 ઓછા 21 તો x બરાબર 6. હવે નંબર 4 x 785 ઉકેલ જોઈએ અંકોનો સરવાળો કરીએ 1 વત્તા 7 વત્તા 8 વત્તા 5 બરાબર કેટલા આવે 20 વત્તા x 20 વત્તા x બરાબર 27. હવે x ને કરતા બનાવીએ બરાબર 27 ને 27 પ્લસ 20 છે તે જમણી બાજુ ઓછા 20 થાય 27 ઓછા 20 એટલે 7 આવે x બરાબર 7. નંબર 5 549x ઉકેલ કરીએ અંકોનો સરવાળો 5 વત્તા 4 વત્તા 9 વત્તા x બરાબર 18 વત્તા x 18 વત્તા x બરાબર 18 x ને કરતા બનાવીએ બરાબર ને બરાબર 18 ને 18 આ પ્લસ 18 જમણી બાજુ ઓછા 18 થાય બરાબર 18 ઓછા 18 એટલે 0 આવે x બરાબર. હવે 18 વત્તા x બરાબર 27 x ને કરતા બનાવીએ બરાબર ને બરાબર 27 ને 27 પ્લસ 18 જમણી બાજુ ઓછા 18 થાય 27 ઓછા 18 એટલે કેટલા આવે 9 x બરાબર 9 આવશે. ફરી મળીશું ધોરણ 8ના ગણિત વિષયના પ્રેક્ટિસ વર્ગના સ્વાધ્યાય 16.3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણે આ ચેનલને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રેક્ટિસ વર્ગના સ્વાધ્યાયના બધા જ પ્રકરણના વિડીયોના સોલ્યુશન પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો.